રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના વિરોધમાં ભરૂચમાં યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ખાતે પાંચમતી વિસ્તારમાં એકત્રિત થયા હતા અને મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગેવાનો દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધમાં નારેબાજી કરવામાં આવી હતી. દરમિયાન પાંચમતી સર્કલ નજીક ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પોલીસે યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાવતા ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી બાદમાં મુક્ત કર્યા હતા. આ અંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજ્યમાં દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલ આરોપીઓ સામે ઝડપી કેસ ચલાવી તેને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ, ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કરવામાં આવી છે. ગુજરાત હોય કે હિન્દુસ્તાન હોય, અવારનવાર થતા બલાત્કાર સાથે હત્યા ગુજરાતમાં વખોડી નાખે એવી પરિસ્થિતિ હાલમાં થઈ છે. જે દાહોદ જિલ્લામાં 6 વર્ષની બાળકી ઉપર બલાત્કાર ગુજાર્યોનું મર્ડર કર્યું છે. હાલમાં જ બનેલા ભરૂચ જિલ્લાનો બનાવ અંકલેશ્વર, જે લગભગ આશરે 1.5 થી 2 વર્ષની છોકરી પર બલાત્કાર થયો. ખબર નહીં આ સરકાર શું કરાવવા માંગી રહેલી છે અને ખુલ્લેઆમ ભાજપ એના અંદરમાં અંદર જેટલા બી બલાત્કારીઓ પકડાય છે એ બધા ભાજપના જ છે. અમે સખતમાં સખત વિરોધ કરી અને સરકારને કહેવા માંગીએ છીએ કે ટ્રાયલ આપી અને આના અઠવાડિયામાં નિરાકરણ લાવી અને જલ્દથી જલ્દ અમને ફાંસીની સજા મળે એવી અમારી સૌની અપેક્ષા છે.